કચ્છમાં કુદરતી પાકેલું સરકારી મીઠાનો ગેરકાયદેસર ઉપાડ કરી બે કંપનીઓ બજારમાં વેચાણ કરી રહી છે, જેને લઈ દેશમાં 80% મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાતના મીઠા ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નમક સત્યાગ્રહ સમિતિએ આ અંગે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત મીઠા ઉત્પાદક સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ સુલતાન પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ ગેરકાયદેસર વેપલો બંધ નહીં કરાવે તો ફરી ગાંધી ચિંધ્યા માર્ગે નમક સત્યાગ્રહ છેડાશે. કચ્છના રણમાંથી બે કંપનીઓ સોલારિસ કેમટેક અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝને બ્રોમાઇનના ઉત્પાદન માટે મળેલ જમીનમાંથી મીઠાનું ગેરકાયદેસર ઉપાડ અને વેચાણ અટકાવવા રજૂઆત કરાઈ છે. છેલ્લા 1.5 માસથી નમક સત્યાગ્રહ સમિતિ અને કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સહિત ગુજરાતના મીઠા ઉત્પાદક સંઘો દ્વારા કચ્છમાં આવેલી બે કંપનીઓ તરફથી મીઠાનું ખુલ્લા બજારમાં વેચાણ અને એક્સપોર્ટ થતું હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે આવા ગેરકાયદેસર વેચાણને બંધ કરાવવા સરકારમાં દરેક સ્તરે રજૂઆતો કરાઈ છે. છેલ્લા 1.5 માસથી ઉપરોક્ત વિષય બાબતે રાજ્યના મીઠા ઉત્પાદકોનું આંદોલન ચાલે છે, જે આંદોલનના ભાગ સ્વરૂપે મીઠા ઉત્પાદકોનું પ્રતિનિધિ મંડળ સરકારને મળવા જતા તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. કંપનીઓ દ્વારા વારંવાર મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે સરકારી સંપત્તિ કે જ્યાં 5-10 ફૂટના મીઠાના થડ જામેલ હોય છે તેમાંથી મીઠાનો ઉપાડ અને વેચાણ કરવામાં આવે છે, જેથી સરકારની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે, જેને કાયમી રીતે સ્થગિત કરવાની અમારી માંગ છે. નમક સત્યાગ્રહ સમિતિ દ્વારા જે નિર્ણય મીઠા ઉત્પાદકો માટે લેવામાં આવશે તે મંજૂર રહેશે. જો બે કંપની જે કચ્છમાંથી સરકારી કુદરતી મીઠું ગેરકાયદેસર ઉપાડી વેચી રહી છે તેને રોકવામાં નહીં આવે તો રાજ્યના મીઠા ઉત્પાદક સંઘે નમક સત્યાગ્રહ સમિતિના નેજા હેઠળ ગાંધીના ગુજરાતમાં ફરી મીઠા સત્યાગ્રહ છેડવાની ચીમકી ઉચ્ચારી છે. સાઉથ ગુજરાત અમારા વિસ્તારની અંદર આવી જાય છે. 110 યુનિટો અહીં આપણા ભરૂચ જિલ્લામાં આવેલા છે. 20 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. આપણા ત્યાં ઘણી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ 7-1 આવેલી છે ને એમાં આપણું મીઠાનું બધું વહન થાય છે. ખાવાનું મીઠું પણ અહીંયાથી જ સપ્લાય થાય છે. અહીંયા 5000 ઉપર અગરિયા જ છે અને એ લોકોને આ ધંધામાં સારી એવી રોજીરોટી મળી રહેલી છે. આખા ગુજરાતના તો અલગ લેબર છે પણ અમારા ફક્ત આપણા ભરૂચ જિલ્લાની અંદર 5000ની ઉપર લેબર છે અગરિયા જ. હવે મુદ્દાની વાત પર આવું તો અમને નમક સત્યાગ્રહ સમિતિ તરફથી જાણ કરવામાં આવી કે બે ઇન્ડસ્ટ્રી છે, સોલારિસ કેમટેક અને એગ્રોસેલ લિમિટેડ કચ્છના અંદર, જેમને બ્રોમાઇન બનાવવાની પરવાનગી આપેલી છે, એઓ મીઠાનું ખોટી રીતે વહન કરી રહેલા છે. ત્યાંથી ઉપાડી ને મીઠું બજારની અંદર વેચવાનું શરૂ કરી દીધેલું છે. આ વાતની અમને જાણ થઈ તો અમને લાગ્યું કે હવે આ જે આટલું સસ્તું મીઠું જો બજારમાં એ લોકો વેચે તો અમને અમારી પ્રોડક્શન કોસ્ટ છે એ 350-400 રૂપિયા છે, તો અમારા આ ધંધાને એટલી મોટી અસર થશે કે આખો મીઠા ઉદ્યોગ તહસ નહસ થઈ જશે. આટલા ખર્ચે ઊભો કરેલો અને અગરિયાઓ જ બેકાર થશે. એટલે અમારી સરકારશ્રીને, રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અગાઉ જ્યારે 2017-18માં આ ઉદ્યોગને મીઠું ઉપાડતા સ્થગિત કરવામાં આવેલા, એનો આ તે એક ઉદાહરણ છે ત્યારનું. ત્યારથી એ લોકોએ પાછું બંધ કરી દે અને આ નવેસર ફરીવાર વળી પાછી આ તજવીજ ઊભી કરવામાં આવી છે. એને જલ્દી તકે અને સ્થગિત કરો. અને એનો દાખલો, બ્રોમિનનો દાખલો જોઈતો હોય તો એ લોકો એમ કહ્યું કે ભાઈ મીઠું અમે નથી પકવતા, અમે તો ફક્ત બ્રોમિન પકવીએ છીએ, તો આટલું બધું જે ભાડું લેવામાં આવે છે, મહેસૂલ ઉઘરાવવામાં આવે છે, અમે ભરી શકતા નથી. તો સરકારશ્રીએ એમને અમારે, અમે જે 200 રૂપિયા ભરીએ છીએ એક એકડે, એ એમને ફક્ત 12 રૂપિયા કરી આપેલા છે. એનાથી ફલિત થાય છે કે એમનું એ જે છે બ્રોમિન બનાવવાનો જ મકસદ છે અને બ્રોમિન બનાવે અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે સરકારની સંપત્તિ છે, કુદરતી રીતે મીઠું તૈયાર થયેલું છે, એ મીઠાને જો આ રીતે વેચાણ કરવામાં આવે તો અમારે મીઠા ઉદ્યોગને આની બહુ મોટી અસર થશે અને અમે પાયમાલ થઈશું. જે હિસાબે હવે વહેલી તકે આનું સ્થગિત કરાવો એવી અમારી નમ્ર ગુજારિશ છે સરકારશ્રીને.